નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સંચાલન શાસ્ત્રીઓની જે અલગ અલગ વિચારધારાઓ છે એનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે ફેડરિક ટેલર ના જે વૈજ્ઞાનિક સંચાલનના 8 સિદ્ધાંતો છે એની ચર્ચા કરવાની છે. અને મોસ્ટ આઈએમપી ટોપિક આ ચેપ્ટરમાંથી તમને આ જે વૈજ્ઞાનિક સંચાલન છે 100% આ બાબત તમને પૂછાશે. તો થોડી બાબતો આપણે બોર્ડ ઉપર લખેલી છે એને ક્યાંક વ્યવસ્થિત નોટ ડાઉન કરી અને વારંવાર આટલી બાબતોનું પુનરાવર્તન કરું જેથી કરીને જે વૈજ્ઞાનિક સંચાલનને લગતા જે પ્રશ્નો છે એના ગુણ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ફેડરિક ટેલર કોણ હતા, શું કામ, ક્યારે એને કયું કામ કર્યું અને કેવી રીતે એણે આ વૈજ્ઞાનિક જે સંચાલનના સિદ્ધાંતો છે એ આપ્યા. તો એનું આખું નામ છે ફેડરિક ટેલર. એણે જે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપેલો છે એ પોતે પણ એક કારખાનાની અંદર કામ કરતા સામાન્ય એવા કર્મચારી હતા, ત્યારબાદ એક કંપનીમાં મેનેજર બન્યા અને ત્યાં એણે જોયું કે મજૂરો અને માલિકો વચ્ચે સૌથી વધારે સંઘર્ષ છે. કારણ કે માલિકોને પોતાના કામમાં ઇન્ટરેસ્ટ છે, ઓછામાં ઓછું વેતન આપવું પડે અને કેમ વધારેમાં વધારે કામ કરાય આવું માલિકો ઈચ્છતા હોય છે, અને મજૂરો કે કર્મચારીઓ હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે મારે કામ ઓછું કરવું પડે અને મને વેતન વધારે મળે. એટલે મોટા ભાગના જે ઔદ્યોગિક ઝઘડાઓ છે એ માલિકો મજૂરો વચ્ચે વેતનને લગતા એટલે કે પગારને લગતા જે ઝઘડાઓ છે એ હોય છે. તો આ બધો એક અનુભવી તરીકે પ્રેક્ટિકલી અનુભવ કરી અને ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક રીતે સંચાલન કેવી રીતે થાય એના જે સિદ્ધાંતો છે બહાર પાડેલા છે. તો આપણે વાત કરીએ ફેડરિક વિન્સલો ટેલર, એમનું આખું નામ છે ફેડરિક વિન્સલો ટેલર, ફેડરિક ટેલર અથવા તો FW ટેલર. પરીક્ષામાં આ રીતે 3 નામ પૂછાય અલગ અલગ, તો તમારે એને એક જ વ્યક્તિ સમજવાનો છે. આપણે ફેડરિક ટેલર, ફેડરિક વિન્સલો ટેલર અને FW ટેલર, તો આ ત્રણે ત્રણ વ્યક્તિ એક જ છે, આમાં છેતરાવું નહીં. એના નામ જોઈને એક અમેરિકન મેકેનિકલ એન્જિનિયર હતા પોતે. એણે શરૂઆતના સમયની અંદર એક સામાન્ય કર્મચારી કે એક એપ્રેન્ટિસ એટલે કામ શીખતો મજૂર જે શીખવા માટે જતો હોય અને થોડું ઘણું એને પગાર આપતા હોય, આપણી ભાષા સ્ટાઇપેન્ડ કહેવાય, એને એપ્રેન્ટિસ કહેવાય. કામ શીખવા માટે જે જાય મજૂર એને એપ્રેન્ટિસ કહેવાય. તો એક સામાન્ય કર્મચારી કે એક એપ્રેન્ટિસ તરીકે એક કારખાનાની અંદર એ જોડાણા કે પોતે મેકેનિકલ એન્જિનિયર હતા. બેથલહેમ સ્ટીલ કંપની, બેથલહેમ નામની જે સ્ટીલ કંપની છે એની અંદર પોતે મેનેજર બન્યા અને એ દરમિયાન એણે જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે એ રજૂ કર્યા. એથી એમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ નોંધ રાખજો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા છે એ FW ટેલર અથવા તો ફેડરિક ટેલર છે. રૂઢિગત પદ્ધતિ એટલે કે જૂની જે સિસ્ટમ છે આપણી, રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા. મજૂરોને જે કે ઈ જ કામ કરવાનું, પોતાના હિસાબથી કંઈ અલગ કરવાનું નહીં, પોતાના વિચારો રજૂ કરવાના નહીં, પોતાના મગજથી કંઈ અલગ વિચારીને કંઈક નવું પોતે કરી શકે નહીં. એ કારખાનામાં મજૂર તરીકે જોડાયેલા હોય, પોતાની કેપેસિટી ગમે એટલી હોય એને ત્યાં મજૂરી જ કરવાની, એને કહેવાય હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થંબ. આ પણ આપણા માટે પરીક્ષા લક્ષી એકદમ આઈએમપી મુદ્દો. રૂલ ઓફ થંબ એટલે શું તમને પૂછાય તો જૂની પદ્ધતિમાં એટલે કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ મુજબ કામ કરવા માટે ટેવાયેલા હતા એને હુકમનો નિયમ કહેવાય અથવા તો એને રૂલ ઓફ થંબ કહેવાય. આ બધું એણે જોયું કે મજૂરો છે એ ખાલી કામ આપે છે એ જ કામ કરે છે, પોતાની રીતે કંઈ નવું કરવાના પ્રયત્ન કરતા નથી અથવા તો માલિકો એને એવું ફ્રીડમ કે એવી સ્વતંત્રતા નથી આપતા કે મજૂરો પોતાની રીતે કંઈક નવું કરી શકે. આવું ફેડરિક ટેલરે જોયું. હવે એની અંદર એણે વૈજ્ઞાનિક સંચાલન આપ્યું. તો વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યામાં એણે માલિકો મજૂરોને જણાવ્યું કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણો પહેલા. તમારે ત્યાં મજૂર આવે છે તો બરાબર છે, પણ તમારે એની પાસે ખરેખર શું કામ કરાવવું છે? ખાલી મજૂરી જ કરાવી છે
કે તમારે એની પાસે કોઈ બીજા એની કઈ બીજી કેપેસિટી હોય, એની પાસે બીજું કઈ ટેલેન્ટ હોય તો એનો ઉપયોગ તમારે તમારા કારખાનામાં કરવો છે કે નહીં, આ તમે પહેલા જાણો. આવું ફ્રેડરિક ટેલરે માલિકોને સમજાવ્યું કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો એ પહેલા જાણો, અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે એ જો, એટલે તમારું વૈજ્ઞાનિક સંચાલન થઈ જાય. એટલે કે માણસો પાસે તમે ખરેખર શું કરાવવા માંગો છો, ક્યાં માણસો પાસે કયું કામ કરાવવું, આ બધું તમે જો, અને પછી એ કામ એ પોતાના ટેલેન્ટ પ્રમાણે ઓછામાં ઓછા ખર્ચે કરે અને વ્યવસ્થિત રીતે કરે તો એને વૈજ્ઞાનિક રીતે સંચાલન કર્યું કહેવાય. ટૂંકમાં માલિકો અને મજૂરોના સંબંધો સુધારવા માટેનું જે સંચાલન છે એને વૈજ્ઞાનિક સંચાલન કહેવાય. હવે વૈજ્ઞાનિક સંચાલનની અંદર એને મુખ્ય ત્રણ બાબતો ઉપર ભાર મૂકેલો છે. એની અંદર વાત કરીએ તો દરેક કામદારને બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી. તમારે ત્યાં એક જ ડિગ્રી કે એક જ લાયકાત ધરાવતા એક કરતા વધારે કર્મચારીઓ હોય પણ એની અંદર એની બુદ્ધિ કેપેસિટી કેટલી, કારણ કે દરેક માણસની કેપેસિટી અલગ હોવાની છે, એની શક્તિ કેટલી, એ કામ કરી શકશે કે નહીં એ પ્રમાણે એને તમારે કામ આપવું જોઈએ. ફક્ત લાયકાત કે ફક્ત એનો રેફરન્સ લઈને આપણે એને કામ ઉપર સીધો બેસાડી દેવો જોઈએ નહીં. આવું ફ્રેડરિક ટેલરે કીધું છે કે તમારે કામદારોને તેની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે તમારે એને કામ કરાવવું જોઈએ તો એ સરળતાથી કરી શકશે. પછી કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી. એવું નહીં કે તમને જે કામ સોંપવામાં આવ્યું છે એટલું જ કરો, પણ તમારી કેટલી કેપેસિટી છે આટલું તમે કામ કરો. આવું વૈજ્ઞાનિક સંચાલનની અંદર માલિકોને કીધું કે મજૂરો પાસે ફક્ત મજૂરી ન કરાવો, એને ટાર્ગેટ ન આપો કે જે કામ અત્યારે એટલા સમયમાં એટલું કામ કરી જ નાખવાનું, આવું નહીં, પણ તારે આટલા સમયની અંદર તારું મેક્સિમમ કામ કરવાનું. તો એનાથી શું થશે કે મજૂરો પોતે કંઈક વધારે કામ કરવા માટે કંઈક અલગ રીતે કામ કરવા માટે પ્રેરણા લેશે. આજે તમારો મજૂર 50 એકમ કે 50 વસ્તુ બનાવીને ગયો હોય, બીજે દિવસે આવશે તો એ 51 કે 52મી વસ્તુ બનાવવા માટે નહીં વિચારે જો તમે એને આટલી સ્વતંત્રતા નહીં આપો તો. એટલે કર્મચારીઓને વધુ પ્રોત્સાહન મળે આવું માલિકોએ કરવું જોઈએ એવું વૈજ્ઞાનિક સંચાલનની અંદર કીધું છે. હવે એના માટે ત્રીજી બાબત કાર્યદક્ષ, એટલે કે જે સારામાં સારું કામ કરી શકતા હોય એવા કર્મચારી અને ઝડપી કામ કરનાર કામદારોને પગાર કરતા 30-100% સુધી વધારે વેતન આપવું જોઈએ. એટલે આપણે એને ઇન્સેન્ટિવ કહેવાય, વધારે કામ કરે એને વધારે ફાયદો, ઓવરટાઈમ. અથવા તો આપણા કોઈ કર્મચારી છે, આપણે એવું નક્કી કર્યું કે 8 કલાક કર્મચારી કામ કરશે અને એની અંદર 100 વસ્તુ બનાવશે. હવે કોઈ કામદાર ઝડપી છે, એની કેપેસિટી સારી છે, એ 110 કે 120 કે 150 યુનિટ કે એકમ બનાવી શકે એમ છે, પણ એ કામ નહીં કરે કારણ કે તમે એને 100 એકમોનું જ વેતન આપવાના છો. પણ જો તમે એને એક્સ્ટ્રા પૈસા આપશો કે આ બધાની સાથે તું 100 એકમ બનાવ તો તને એટલો પગાર છે, પણ જો તમે કામ કરતા વધારે કામ કરશો એટલે કે 100 કરતા વધારે એકમો બનાવશો, વસ્તુ બનાવશો, તો તમને વધારાના વસ્તુ માટે વધારાનો પગાર આપવામાં આવશે. તો દરેક કર્મચારી છે વધારે કામ કરવા માટે પ્રેરાય, અને એક કર્મચારી પ્રેરાય તો એને જોઈને બીજા બધા કર્મચારી વધુમાં વધુ કામ કરવા માટે પ્રોત્સાહિત થાય. આવું વૈજ્ઞાનિક સંચાલનની અંદર ત્રણ બાબતો કીધું છે કે પહેલા તો એની કેપેસિટી જોઈને એને કામ આપો, પછી એને વધારેમાં વધારે કામ કરવા માટે પ્રેરણા આપો, અને જો એ વધારે કામ કરી શકતા હોય તો એને વધારે વેતન આપો. આ મુખ્ય બાબતો વાત કરી ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનની. એની અંદર વૈજ્ઞાનિક સંચાલનના જે અલગ અલગ સિદ્ધાંતો આપેલા છે આપણને, એની અંદર 8 પ્રકારના સિદ્ધાંતો છે, એને આપણે ખાસ પરીક્ષા લક્ષી યાદ રાખવા અને આગળના અભ્યાસમાં પણ તમને આ બાબત કામ લાગશે. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં એને પહેલું વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક એટલે કંઈક અલગ, કંઈક જુદી અને અસરકારક પદ્ધતિ, એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ. કારખાનાની અંદર કે ધંધાની અંદર કે કંપનીની અંદર તમારા જે કામ, તમારા કામ કરવાની જે પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક હોવી જોઈએ, કંઈક નવી હોવી જોઈએ, એમાં કંઈક અપડેટ વાત હોવી જોઈએ, તો તમારે અસરકારક રીતે મજૂરોને સાચવી શકો અને તમારું કારખાનું સારામાં સારી રીતે ચલાવી શકો. પછી આયોજન અને અમલીકરણ, દરેક બાબતોનું ઘેણામાં ઘેણી બાબતોનું વ્યવસ્થિત આયોજન થવું જોઈએ અને એ આયોજન થયા મુજબ જ એનો અમલ થવો જોઈએ. એટલે કે જે કામ આપણે જેવી રીતે નક્કી કર્યું હોય એ સમયે એ જ કામ એવી જ રીતે થવું જોઈએ.
તો એને વૈજ્ઞાનિક સંચાલન કહી શકીએ. ત્રીજો સિદ્ધાંત આપેલો છે કાર્ય વિશ્લેષણ, એટલે કે જે કામ કરે છે એનું યોગ્ય વિશ્લેષણ કરો. બે કર્મચારી છે, તમે એને બેને 8 કલાક માટે કામ આપો કે તમે 50 વસ્તુ બનાવો. એક કર્મચારી થોડુંક વેલી વસ્તુ થોડીક 4-5 કલાકની અંદર વસ્તુ બનાવીને આવશે તો આપણે એને સીધું પ્રોત્સાહન નથી દેવાનું કે ઓવા તે ઓછા સમયની અંદર કામ કર્યું. એવું શક્ય છે કે એને ખોટી ઉતાવળ કરીને આપણી વસ્તુ પણ બગાડી હોય, અને સીધું એને એમ પણ નથી કહેવાનું કે શા માટે તે ઓછું કામ કર્યું, સોરી શા માટે તે વહેલું કામ કર્યું. એવું પણ બને કે ખરેખર એની સ્પીડ કે એની કેપેસિટી પણ હોય વધારે કામ કરવાની. તો આને કહેવાય કાર્યનું વિશ્લેષણ. કામ તો થયું છે પણ પછી કેટલા સમયમાં કેવી રીતે થયું, એની ગુણવત્તા કેવી છે, કામ બરાબર થયું છે કે નહીં, આની કેપેસિટી મજૂરની ખરેખર વધારે છે કે પછી એને ખોટી ઉતાવળ કરીને કામ બગાડ્યું છે, કે આ બધી બાબતોનું વિશ્લેષણ ચકાસણી કરી અને પછી આપણે કર્મચારીને વધારે વેતન આપવું જોઈએ. આવું વૈજ્ઞાનિક સંચાલનની અંદર પ્રેડિક્ટેડ રહે કીધેલું છે. પછી છે પ્રમાણીકરણ, એટલે કે એક પ્રમાણ નક્કી કરો કે આટલા કામ માટેના રૂપિયા એટલા, એનાથી વધારે કામ કરો તો તમને એક્સ્ટ્રા પગાર પણ આપવામાં આવશે. અથવા તો કલાકની દ્રષ્ટિએ પણ પ્રમાણીકરણ કરી શકાય કે એટલા કલાકોની અંદર આટલું કામ તો થઈ જ જવું જોઈએ, જો એનાથી ઓછી કલાકમાં કામ થાય તો વધુ સારું રહે. આવું પ્રમાણીકરણ પણ કામનું થવું જોઈએ, પૈસાની દ્રષ્ટિએ પણ અને સમયની દ્રષ્ટિએ પણ. પછી છે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. તમારા કર્મચારીને જે તમારે પસંદ કરવાના છે વૈજ્ઞાનિક રીતે, એટલે કે કંઈક આધુનિક અલગ રીતે પસંદ કરો. એને નામાં ટેલેન્ટ છે તો પછી એની લાયકાત જોવાની જરૂર નથી, અને જો એની લાયકાત છે તો થોડું ભેગું એનું ટેલેન્ટ પણ જોઈએ, કારણ કે આજનો યુગ ટેલેન્ટનો અને લાયકાતનો બંનેનો છે. એકલી લાયકાત કામ નથી આવતી અને એકલું ટેલેન્ટ પણ અટાણે કામ નથી આવતું. તો જે પસંદગી કર્મચારીઓની કરવાની છે એ અલગ રીતે આધુનિક રીતે કરવી જોઈએ, અને એને તાલીમ. ટેકનોલોજીનો યુગ છે, દિવસે ને દિવસે નવી નવી ટેકનોલોજી માર્કેટમાં આવે છે, તો કર્મચારીઓને વારંવાર તાલીમ મળતી રહે આવા પ્રયત્ન પણ આપણે સંચાલનની અંદર કરવા જોઈએ. પછી છે નાણાકીય ઉત્તેજન. આપણે અહીંયા વાત કરી કે જે વધારે કામ કરશે એને એક્સ્ટ્રા પગાર આપવો, તો ઉત્તેજન એવી બાબત છે કે એને રેગ્યુલર પગાર કરતાં કંઈક અલગ આપો ને તો કર્મચારીને વધુ ગમે અને આપણું કામ પણ સરળતાથી થાય. તો દરેક કર્મચારીને પોતાના પગાર ઉપરાંત કંઈક નવું વધારાના પૈસા મળે આવા પ્રયત્ન આપણે ધંધાની અંદર કરવા જોઈએ. અને માલિકોએ તો કામ કરાવીને જ પૈસા દેવાના છે, પોતાના ખિસ્સામાંથી અલગથી પૈસા દેવાના નથી. એટલે જો વધારેમાં વધારે નાણાકીય ઉત્તેજન કોઈ કર્મચારીને મળશે તો એ સારામાં સારું કામ કરશે. પછી કરકસર. જો અહીંયા ધ્યાન આપજો, લોભ નથી, આ બે બાબત અલગ છે. લોભ એટલે પોતાનું પણ બગાડવું, અને કરકસર છે એ સારામાં સારી રીતે ઓછામાં ઓછા ખર્ચે કોઈ કામ થાય એ બાબત જોવી. એટલે આપણા દરેક કારખાનાના કામની અંદર આપણે યોગ્ય કરકસર કરવાની છે. જ્યાં જરૂર પડે ત્યાં પૈસા વધારે વાપરવાના, અને જ્યાં જરૂર નથી ત્યાં તરત ખર્ચમાં કાપ મૂકવાનો, કર્મચારીમાં કાપ મૂકવાનો. આવી રીતે કરકસરથી જો સંચાલન કરશું તો સરળતાથી આપણો ધંધો સફળતા તરફ જશે. પછી છે માનસિક ક્રાંતિ, એટલે કે મગજમાં કર્મચારી પ્રત્યે સારી ભાવના હોવી જોઈએ, કર્મચારીના મગજમાં માલિકો પ્રત્યે કે ધંધા પ્રત્યે સારી ભાવના હોવી જોઈએ. આ બધા છે માનસિક એક કાયમી માટેના મગજમાં પરિવર્તનો કર્મચારી પ્રત્યે અને માલિક પ્રત્યે થવા જોઈએ. બાકી માલિક ગમે એટલી મહેનત કરે, કર્મચારીને જો એમ જ હોય કે મારો માલિક કોઈ દિવસ મારા માટે સારું નહીં વિચારે તો કોઈ દિવસ માનસિક ક્રાંતિ થવાની નથી. એટલે જે વૈજ્ઞાનિક સંચાલનની આખી બાબત છે એ કર્મચારીઓ અને માલિકો વચ્ચે એક પ્રકારની માનસિક ક્રાંતિ છે. એટલે કે કાયમી માટેના પોતાના એકબીજા પ્રત્યેના વિચારો છે એને ફેરવી નાખવાના અને સાથે મળી અને કારખાનો કે એકમ કે ધંધો છે એને ચલાવવા માટેના પ્રયત્ન કરવાના. તો આપણે આજે વાત કરી ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનની. હવે પછીનું જે છે આ વૈજ્ઞાનિક સંચાલનની જે પ્રયુક્તિઓ છે એને આપણે આગળના ટોપિકમાં જોશું. ત્યાં સુધી આવજો.